हेलो एवरीवन, वेलकम टू किरण्स किचन। आज आप ढाबा स्टाइल दाल फ्राई बनावाना छे। चौमासा ने ऋतु में आपने शाकभाजी में जारे तकलीफ पड़ती हो त्यारे आ रीते तमे दाल बनावी अने रोटली साथे पण सर्व करी सको छो अने राइस साथे पण सर्व करी सको छो। चालो जोई लईए रेसिपी। दाल फ्राई बनावा माटे मैं अहीं फक्त एकली चणानी दाळ ज लीधी छे। तमे जो आनी अंदर मसूरनी दाळ अथवा मोगर मगनी दाळ उमेरवा मांगता होय तो ते पण तमे उमेरी शको छो। हवे आपणे मैं अहीं चणानी दाळ मैं एक वाटकी लीधी छे ते धोई अने त्रण ग्लास जेटलू पाणी उमेरी अने 4-5 सीटी स्लो टू मीडियम गैसे थवा दईशुं अथवा तो ज्यां सुधी दाळनो दाणो आखो रहे नहीं अने बफाई ना जाय त्यां सुधी चढ़वा दईशुं। હવે મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી, 4 કળી લસણની, 1 ઇંચ જેટલો આદુનો કટકો, 1 લીલું મરચું અને 1 મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે। હવે આપણે ચણાની દાળ બફાઈ ગઈ છે તો આપણે તેને વઘારી લઈએ। જો આવી રીતે સરસ રીતે બફાઈ જવી જોઈએ। વઘાર માટે મેં અહીં 3 ચમચી જેટલું તેલ લીધું છે, એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી, જીરું થઈ ગયા પછી આપણે તેમાં ડુંગળી, મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું। હવે થોડી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગયા પછી તેમાં આપણે ટામેટું એડ કરી દઈશું। ટામેટું થોડું સોફ્ટ થયા પછી તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું। બેઝિક મસાલા જ છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલી હળદર, ધાણા જીરું 1/2 ચમચી જેટલું, 2 ચમચી જેટલો લાલ મરચું, થોડી કસ્તુરી મેથી અને 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે। બધું જ અંદર એડ કરી અને મસાલાને થોડી વાર થવા દઈશું અને પછી તેમાં આપણે પાણી એડ કરી દઈશું। દાળ તમારે જેવી રીતે જાડી પાતળી જોઈતી હોય તેવી રીતે અંદર પાણી એડ કરી શકાય છે। મેં અહીં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને પછી આપણે બોઈલ દાળ એડ કરી દઈશું। દાળને 5-7 મિનિટ સરસ ઉકળવા દઈશું। ઉકળી ગયા પછી દાળમાં થોડીક આપણે કોથમીર નાખી દઈશું। એકદમ સરસ, ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતી એવી દાળ આપણી તૈયાર છે। દાળને આપણે ડબલ તડકા દાળ કરીશું તો ફરીથી એક વખત આપણે દાળનો વઘાર કરી નાખીએ। તેના માટે મેં અહીં એક તડકા પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘીનો વઘાર કરવાથી દાળ સ્વાદિષ્ટ થશે। તેમાં થોડું જીરું એડ કરીશું, પછી જીરું થઈ ગયા પછી તેમાં આપણે 1 તમાલપત્ર એડ કરીશું। તમાલપત્ર એડ કર્યા પછી તેમાં લીલા મરચાં સુધારીને લીધા છે, 3-4 લીલા મરચાં મેં અહીં સુધારીને લીધા છે તે એડ કરી દઈશું। હવે થોડા લીલા મરચાં થઈ ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી અને થોડુંક આપણે અંદર મરચું એડ કરીશું અને વઘાર દાળ ઉપર રેડી દઈશું અને આદુની કતરણથી આપણે ગાર્નિશ કરીશું અને થોડી કોથમીર પણ એડ કરીશું। એકદમ સ્વાદિષ્ટ એવી આપણી દાળ તૈયાર છે। તમે રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો અને રોટી સાથે પણ તમે સર્વ કરી શકો છો। જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજી રેસીપીની લિંક આપેલી છે તો તમે જરૂરથી ચેક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।